ગુજરાતના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પાટણમાં પોલીસના રાજ્યકક્ષાના વન મહોત્સવનો શુભારંભ કર્યો હતો આ તકે તેમણે ગુજરાતને દેશનું સુરક્ષિત રાજ્ય ગણાવી પોલીસની કામગીરીને બિરદાવી હતી તેમણે રાજ્યના સાયબર સેલની પણ પ્રશંસા કરી હતી દરેક રાજ્ય સુરક્ષા મુદ્દે પોતપોતાના દાવાઓ કરતું હોય છે ત્યારે ગુજરાત ખરેખર સુરક્ષાની દ્રષ્ટિએ અન્ય રાજ્ય કરતા કેટલું આગળ છે એ ચિંતનનો વિષય છે આજે દેવભૂમિ દ્વારકાની ભાણવડ નગરપાલિકા તથા ઓખા નગરપાલિકાની ચૂંટણીઓનું પરિણામ આવ્યું છે ભાણવડમાં ચોવીસ બેઠકમાંથી સોળ બેઠક પર કોંગ્રેસનો વિજય થતાં અઢી દાયકા પછી ભાણવડમાં કોંગ્રેસનું શાસન આવશે ભાજપને ફાળે અહીં આઠ બેઠક આવી છે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને સ્થાનિક કોંગી નેતા કેડી કરમૂરના પ્રચંડ જનસંપર્ક આ સત્તા પરિવર્તન માટે જવાબદાર હોવાનું નિષ્ણાંતો કહી રહ્યા છે બીજી તરફ ઓખા નગરપાલિકામાં ભાજપે છત્રીસ માંથી ચોત્રીસ બેઠક મેળવી દબંગ વિજય મેળવ્યો છે આ ઉપરાંત દ્વારકા નગરપાલિકાની એક બેઠક તથા સિક્કા નગરપાલિકાની એક બેઠક પર થયેલ પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારો વિજયી થયા છે